ફૂલ જેવી માસુમા બાળકીઓને જુઓ, પણ કુદરતે તેમને થોડો અન્યાય જરૂર કર્યો છે. સ્તુતિ અને આરાધના નામની આ બાળકીઓ જન્મથી જ જોડાયેલી છે. બેતુલની એક હોસ્પિટલમાં જન્મેલી આ બે બાળકીઓને બચાવવા તબીબો ઓપરેશન કરશે, અને માતા પિતાની ખર્ચ ઉઠાવવા માટેની પરિસ્થિતિ ન હોવાથી આ બાળકીઓ માટે હોસ્પિટલ સત્તાધીશો ફંડ એકત્રિત કરી રહ્યા છે. 10 મહિના પહેલા આ બાળકીઓના મા બાપ તેમને હોસ્પિટલમાં છોડીને જતા રહ્યા હતા. ત્યારથી હોસ્પિટલ સ્ટાફ તેમને બચાવવાની કોશિશ કરી રહ્યો છે. विदेश के भी डॉक्टर रहेंगे और हम अपने देश से भी डॉक्टर्स रहेंगे. 15 डॉक्टरों का टीम बना हुआ है और बेहोशी सर्जरी में कार्डियोथोरेसिक सर्जरी, पीडियाट्रिक सर्जरी, लिवर सर्जरी, प्लास्टिक सर्जरी की टीम बनी हुई है. और इसके बाद पोस्ट ऑप केयर के लिए पीडियाट्रिक इंटेंसिव केयर वाले जो डॉक्टर्स होते हैं वो उनको संभालेंगे. અહીં તબીબો તેમજ હોસ્પિટલના કર્મચારીઓ પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને લાવે છે અને તેને વેચે છે. તેમાંથી જે ભંડોળ એકત્રિત થાય તે સ્તુતિ અને આરાધનાના ઇલાજ માટે વાપરશે. સ્તુતિ અને આરાધના જેવા કેસોમાં સામાન્ય રીતે બાળકો 24 કલાકમાં જ દમ તોડી દે છે. બહુ ઓછા એવા કિસ્સા હોય છે જેમાં બાળકો જીવી જાય છે, અને ત્યારબાદ આવા બાળકોની સર્જરી થાય અને તે સફળ થાય તે જરૂરી નથી. આ બાળકોને બચાવવા માટે દેશ વિદેશથી ડોક્ટરો અહીં એકત્રિત થયા છે. ये कहना चाहती थी कि मंत्रीजी ने बोला था कि बच्चों के ऑपरेशन में कुछ कोशिश करेंगे, तो अब वो समय आ रहा है कि बच्चों का ऑपरेशन होने वाला है. तो मंत्री जी ने बोला था कि भाई ऑपरेशन में पैसे कुछ लगाएंगे, तो मेरे को लग रहा है कि मंत्री जी पैसे लगाएंगे. उनसे मेरी उम्मीद है, आशा जुड़ी है कि भाई मंत्री जी पैसे लगाएंगे, मेरे बच्चे को वापस कर सकते हैं. આ બાળકીઓનું ઓપરેશન 20 જૂને થશે અને આ ઓપરેશનનો ખર્ચ અંદાજે 15 લાખ જેટલો આવી શકે છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે 10 માસ અગાઉ આ બાળકીઓના ઓપરેશનનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી, પણ હજુ સુધી તંત્રને મદદ મળી નથી. જો કે આ બાળકીઓની ગરીબ મા પાસે પોતાની બાળકીઓ માટે દુઆ સિવાય કંઈ જ નથી. આશા રાખીએ કે હોસ્પિટલ સત્તાધીશોની મહેનત અને માતાની દુઆ જરૂર રંગ લાવે. બ્યુરો રિપોર્ટ, બીટીવી.